મહેસાણાના ઉંઝામાં લક્ષચંડી યજ્ઞનો આજે પાંચમો અને અંતિમ દિવસ છે, ત્યારે આજે છેલ્લા દિવસે મોટી સંખ્યામાં ભક્તો મા ઉમિયાનગરીની મુલાકાત લઈ રહ્યા છે. છેલ્લા ચાર દિવસથી ચાલતા આ ધર્મોત્સવમાં સતત શ્રદ્ધાળુઓની સંખ્યા વધી રહી છે, ત્યારે આજે અંતિમ દિવસે સ્વામી સદાનંદ સરસ્વતીજી ઉપસ્થિત રહેશે. સાંજે 5:30 કલાકે ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબહેન પટેલ તેમજ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ પણ હાજર રહેશે. તો સાંજે કીર્તિદાન ગઢવી અને સાગર પટેલના રાસ ગરબાની સાથે જ ભવ્ય આતશબાજી કરાશે. અંતિમ દિવસ હોવાથી ભાવિકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ સાથે જ જય ઉમિયાનો નાદ સંભળાઈ રહ્યો છે. તો ભક્તોની સંખ્યા વધતા ઉંઝાની આજુબાજુના તમામ હાઈવે જાણે કે ભક્તિ પથ બની ગયા છે. તો ઉંઝામાં મા ઉમિયાધામ ખાતે આજે લક્ષચંડી મહાયજ્ઞના મહા ઉત્સવનો અંતિમ દિવસ છે અને આજે અંતિમ દિવસે શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં માના દર્શન માટે ઉમટી રહ્યા છે. છેલ્લા ચાર દિવસથી અહીં સતત જે ભક્તિભાવ અને ઉલ્લાસપૂર્ણ વાતાવરણ જોવા મળી રહ્યું છે તે આજે પણ અંતિમ દિવસે જોવા મળી રહ્યું છે. માનવ મહેરામણથી જાણે સમગ્ર માર્ગ ભક્તિ માર્ગ બની ગયા હોય તેવું વાતાવરણ અત્યારે મા ઉંઝાના ધામ અને ઉમિયાનગરીમાં જોવા મળી રહ્યું છે. લગભગ 25 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ છેલ્લા ચાર દિવસ દરમિયાન મા ઉમિયાના દર્શન કર્યા અને સાથે જે ભવ્ય આયોજન અહીં રાખવામાં આવ્યું છે તેને પણ નિહાળ્યું. ઉંઝાની આસપાસ તેમજ દૂર દૂરથી અનેક ભક્તો અહીં છેલ્લા એક સપ્તાહથી સેવા કાર્યમાં પણ જોડાયેલા છે. તો આજે મોટી સંખ્યામાં આજે અંતિમ દિવસ છે ત્યારે મોટી સંખ્યામાં ભક્તો આ મહા ઉત્સવમાં ઉમટી પડે તેવી શક્યતા જોવાઈ રહી છે. છેલ્લા ચાર દિવસથી સતત અહીં ભક્તિનો માહોલ જોવા મળી રહ્યો છે. મા ઉમિયાના દર્શન કરવા માટે દેશ અને વિદેશમાં વસતા પાટીદારો તેમજ અન્ય સમાજના લોકો તેમજ દર્શનાર્થીઓ શ્રદ્ધાળુઓ અહીં મોટી સંખ્યામાં આવી પહોંચ્યા છે. તો સાથે જ આ મહા ઉત્સવમાં 10 જેટલા અલગ અલગ રેકોર્ડ્સ પણ નોંધાયા છે. તો ઉમિયાધામમાં આજે અંતિમ દિવસનો માહોલ જાણવા સીધા જઈશું અમારા સંવાદદાતા જિગ્નેશ પટેલ પાસે. જિગ્નેશ, જે રીતે આજે અંતિમ દિવસ છે, જે માનવ મહેરામણ છેલ્લા ચાર દિવસથી ઉમટી પડ્યો છે, આજના છેલ્લા દિવસે ખાસ શું વિશેષતા જોવા મળી રહી છે ત્યાં? બારીકાઈથી ધ્યાન રાખવામાં આવ્યું છે, સુવ્યવસ્થિત રીતે આયોજન કરાયું હોય તેવા દ્રશ્યો સ્પષ્ટપણે જોવાઈ રહ્યા છે. ખૂબ જ ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે, કારણ કે લગભગ કહીએ તો જે યજ્ઞશાળા બનાવવામાં આવી છે તે યજ્ઞશાળામાં 3500 વ્યક્તિઓ એક સાથે બેસી શકે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે જ 51 શક્તિપીઠનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે કે જેથી કરીને તમામ વ્યક્તિઓ સરળતાથી દર્શનનો લાવો મેળવી શકે. 65,000 જેટલા લોકો એક સાથે જમી શકે એવા 6 ડોમ તૈયાર કરવામાં આવ્યા છે. બાળનગરીની વાત કરવામાં આવે તો લગભગ 60 જેટલી રાઇડ તૈયાર કરવામાં આવી છે. ટોટલ જોઈએ તો 800 વીઘામાં આ સમગ્ર ઉમિયાનગરીનું નિર્માણ કરવામાં આવ્યું છે. કેટલાક સ્થાનિક તેમજ શ્રદ્ધાળુઓ પણ આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું. આ કેટલા સમયથી તૈયારીઓ ચાલતી હતી, આપ અહીંના સ્થાનિક છો, કયા પ્રકારે આપે દ્રશ્યો જોયા હતા અગાઉના અને અત્યારના? આની જે તૈયારીઓ ચાલતી હતી એ 6 મહિના પૂર્વે તૈયારીઓ ચાલી હતી અને આ પૂરું આયોજન, એટલું મોટું આયોજન કરવા 800 વીઘામાં પૂરું આયોજન કરવામાં આવ્યું અને આ લક્ષચંડી હવન એટલે કે એટલો મોટો હવન છે કે ન ભૂતો ન ભવિષ્ય હતી એટલો મોટો યજ્ઞ કરવામાં આવ્યો. અગાઉ આ જગ્યા પર કયા પ્રકારના દ્રશ્યો હતા અને આજે આ જગ્યા ઉપર? અગાઉ આમાં ખેતી ચાલુ હતી અને ખેતીવાળામાં 6 મહિનાથી કોઈએ
ખેડૂતે એમાં કોઈ વાવણી કરી નથી અને સ્વેચ્છાએ લક્ષચંડી હવન માટે દાન કર્યું છે, અમે નહીં વાવીએ છેલ્લા મહિના. આપ શું માનો છો, જે પ્રકારે બાળકો માટે પણ અલગ અલગ આકર્ષણના કેન્દ્રો છે, આપ શું કહેશો? બાળકો માટે ઘણા આકર્ષણના કેન્દ્રો છે. અહીંયા સાયન્સ સેન્ટર બી બનાવવામાં આવ્યું છે, એમાં ઘણી બધી આપણે સાયન્સની વસ્તુ જે વિક્રમ સારાભાઈ કરી ગયા હતા, જે બાળકોને નવું નવું શીખવા આપેલું હતું એ બધી વસ્તુ અહીંયા આપેલી છે. બાળકો માટે ઘણા ફરવાની રાઇડ્સ બી છે, જેમાં નાના નાના બાળકો આવીને મોજ કરી શકે. જે બાળકો યજ્ઞમાં ન જાય પણ એ લોકો માટે એવી વ્યવસ્થા કરેલી છે કે એ લોકોને બી અહીંયા મજા આવી શકે. એ લોકોને ઘણી ઘણી વસ્તુ નવી શીખવા બી મળે છે, તેથી બાળકો માટે બી અહીં એક બોરિંગ નહીં બટ ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર અહીં બનાવવામાં આવ્યું છે. બાળકો પણ ખૂબ જ ઉત્સાહિત જોવા મળી રહ્યા છે. આપ શું માની રહ્યા છો, જે પ્રકારની વ્યવસ્થા છે વ્યવસ્થાને લઈને? આ વ્યવસ્થા બહુ સુંદર છે અને સરસ છે, અને હાલવા ચાલવાની અને બહુ વ્યવસ્થા એટલી મસ્ત બનાવી છે. યજ્ઞશાળા, ખાવા પીવાનું અને બધું બહુ સરસ બનાવેલું છે. ભોજનશાળા પણ વિશેષ રીતે તૈયાર કરાઈ છે, આપ શું માનશો? ભોજનશાળા તેમજ જે યજ્ઞશાળા છે તેને? અહીંની ભોજનશાળામાં એટલી રોજની સંખ્યા આવે છે કે લાખોની ગણતરીમાં આવે છે, એટલે એટલી પબ્લિકને હાચવવું બહુ અઘરું છે. આ માણસો બહુ સરસ રીતે હાચવે છે, આવું ક્યાંય એટલે ક્યાંય જોયેલું નથી. આ યજ્ઞશાળા છે, આવી યજ્ઞશાળા આકર્ષિત એક સુંદર રીતે આયોજન કરેલું છે. આ લોકોએ કેટલો ટાઈમથી અહીંયા મહેનત કરે છે અને આવું સરસ બનાવે છે, આ લોકોને સલામ કર્યા જેવું કામ છે. કારણ કે આવું ક્યાંય અમે જોયેલું નથી. અમે આજે સુરતથી છે અહીંયા આવ્યા છીએ દર્શન કરવા માટે માતાજીના, તો માતાજીના દર્શન કરવા સાથે સાથે આવું કાર્યક્રમ જોઈ અને અમને એમ થયું કે આપણા પાટીદાર લોકો આવું સરસ કાર્ય કરી શકે અને પોતાની જાતને ધન્યતાનો અનુભવ કરી રહ્યા છે. કારણ કે જ્યારે આટલા વિશાળ ક્ષેત્રમાં લગભગ 800 જેટલા વીઘામાં જ્યારે એક ઉમિયા નગરીનું નિર્માણ કરવામાં આવ્યું હોય, ત્યારે સ્વાભાવિક વાત છે કે તમામ લોકો આ ઉમિયા નગરીની એક ઝલક જોવા માટે અધીરા બની જ જાય. જી નરેન્દ્ર, આભાર જિજ્ઞેશ સમગ્ર જાણકારી બદલ. તો જે રીતે ઉમિયા ધામમાં આજે આસ્થાનો મહાકુંભ છેલ્લા 4 દિવસથી યોજાઈ રહ્યો છે, આજે અંતિમ દિવસ છે અને અંતિમ દિવસે દર્શન માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીં ઉમટી રહ્યા છે.